ધારી તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગીગા ભમર વિરુદ્ધ આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે. ધારી તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગીગા ભમર વિરુદ્ધ ધારી પોલીસ મથકે આવેદન પત્ર પાઠવવામાં આવેલું હતું. આ તકે ધારી તાલુકાના તમામ આગેવાનો, વડીલો, યુવા મિત્રો, જાગૃત નાગરિકો ઉપસ્થિત રહેલા હતા. ધારી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા લેખિતમાં પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈને આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે. અનુસૂચિત જાતિ સમાજ માટે અપમાનજનક ગેરબંધારણીય શબ્દો બોલી સમગ્ર સમાજનું અપમાન કરનાર ગીગા ભમર વિરુદ્ધ એસ્ટ્રોસિટી એક્ટ દાખલ કરી તેમજ લાગતા ગુનાઓને નોંધવા માંગ કરવામાં આવી. તારીખ 14/2/2024 રોજ તળાજા તાલુકાના નાના ધાણા ગામે શ્રી કૃષ્ણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તળાજા પ્રેરિત આહિર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ આયોજિત 8મા સમૂહ લગ્નમાં તળાજા તાલુકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગીગા જીવાભાઈ ભમર દ્વારા જાહેર મંચ પરથી જાણીબુજીને અનુસૂચિત જાતિ સમુદાયને અપમાનિત અને હળદૂત કરવાના બદ ઇરાદાથી સમગ્ર સમાજની લાગણી દુભાઈ તેવા બિન સંસદીય, ગેરકાનૂની અને ગેરબંધારણીય શબ્દો બોલી એસ્ટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો આચરેલ છે. તેમજ સામાજિક સમરસતા જોખમી અને શાંતિ વિરોધી દેશદ્રોહી પ્રવૃત્તિ કરી અલગ અલગ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરેલી છે, જે મુજબનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, જેનાથી અનુસૂચિત જાતિ સમાજને ખૂબ જ માનહાનિ અને અપમાનજનક લાગી રહ્યું છે, જેથી આની સામે ધારા ધોરણ મુજબ ફરિયાદ નોંધી ગુનેગારને કડકમાં કડક સજા થાય તે પ્રકારે કાર્યવાહી કરવા અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. તળાજા તાલુકા આહિર સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ત્યાંના આગેવાન ગીગા ભમરે દરેક જ્ઞાતિને અપમાનજનક કહી શકાય એવા શબ્દો વર્ણવી ખૂબ જ નિંદનીય કામ કર્યું છે. અનુસૂચિત જાતિ સમાજ ધારી તાલુકાના સૌ આગેવાનોની લાગણી દુભાણી છે, જેથી તેમની સામે ધારા ધોરણસર એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ મુજબની ફરિયાદ નોંધાઈ. એ અનુસંધાને આજરોજ આંબરડીના ઉપસરપંચ ભાઈ શ્યામજીભાઈ ખાણિયા, અમારા આગેવાન ભાઈ શ્રી હિંમતભાઈ ખેતરિયા, ગૌતમભાઈ, મધુભાઈ સહિતના અમે સૌ આગેવાનોએ અમારા પત્રકાર ભાઈ શ્રી સંજયભાઈ વાળાની ઉપસ્થિતિમાં પીઆઈ શ્રી દેસાઈ સાહેબને આવેદનપત્ર આપેલ છે. શું